જામનગરમાં ગત રવિવારે રખડતા પશુની અડફેટે ચડેલા વૃદ્ધનું મૃત્યુ થયા પછી પ્રચંડ જનાક્રોશ ફેલાયો છે તંત્રએ આ ઘટના પછી રખડતા પશુઓ પકડવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ હજી પણ જાહેર માર્ગ પર રખડતા પશુઓ જોવા મળતા સમગ્ર કામગીરી નાટક સમાન લાગી રહી છે શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં બે રખડતા પશુઓ વચ્ચેની લડાઈનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો જોયા પછી એવું અનુભવાય છે કે શહેરના લોકો પશુઓની હડફેટે ભલે મરતા રહે પરંતુ તંત્રને તેનાથી કોઈ ફરક પડતો નથી જામનગર શહેર અને જિલ્લામાં છેલા થોડા દિવસથી નિયમિત કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા સાત કેસ નોંધાતા ભય ફેલાયો છે ઉપરાંત બેડ ગામે પણ એક કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ આઠ કેસ નોંધાયા છે જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં જ કોર્પોરેટર ફુરકાન શેખ અને તેના કથિત વચેટિયાને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂપિયા દોઢ લાખની લાંચના છટકામાં ઝડપી લીધા હતા આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા પછી આરોપી કોર્પોરેટર ફુરકાન શેખે અદાલતમાં કરેલ જામીન અરજી નામંજૂર થઈ છે આ પહેલાં પણ કોર્પોરેટરની જામીન અરજી રદ થઈ હતી જામીન અરજી ફરી એક વખત નામંજૂર થતાં લગભગ ત્રણ મહિનાથી જેલવાસ ભોગવતા ફુરકાન શેખનો જેલવાસ વધુ લંબાયો છે